गुड मॉर्निंग क्लास। धोरण 12 विषय रसायन विज्ञान चैप्टर 3 विद्युत रसायन विज्ञान। हवे आपणे आ लेक्चर नी अंदर जे गैल्वेनिक कोष जेने मेनियल कोष पण कहेवामां आवे छे, तो गैल्वेनिक कोष के जे विद्युत रासायनिक कोष छे तेना विषेनो अभ्यास करवानो छे। तो આપણે પેલા લેક્ચરની અંદર ડેનિયલ કોષ કાર્ય કેવી રીતે કરે છે તે ઉપર છેલ્લી માહિતી આપણે મેળવેલી હતી, તો હવે આપણે ઊંડાણથી તેને સમજીએ કે ડેનિયલ કોષ છે તે એક એવો પ્રકારનું ઉપકરણ છે કે જે રાસાયણિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરતું સાધન છે। હવે તમને પ્રશ્ન થાય કે આ ઉપકરણ ક્યાં विद्युत रासायनिक कोष छे ते आपणे उपयोगमां लई शकीए छीए। आ प्रकारना विद्युत रासायनिक कोषनो उपयोग करी अने आपणे हीटर, मोटर, पंखा અને ગીઝર જેવા વિદ્યુતીય સાધનો ચલાવી શકીએ છીએ। ચલાવ્યું તો હવે ડેનિયલ કોષ કાર્ય કેવી રીતે કરે છે એની જે આકૃતિ છે તે ગયા લેક્ચરમાં આપણે એનું વર્ણન કર્યું હતું, બરોબર। હવે આકૃતિ માટે તમારે ટેક્સ્ટબુકને સામે રાખવાની છે, એટલે આકૃતિ ની અંદર આવતા દરેકે દરેક મુદ્દા છે તેનું વર્ણન હું પોતે કરતો જાઉં છું। સૌપ્રથમ જે ડેનિયલ કોષની અંદર રેડોક્સ પ્રક્રિયા થાય છે, રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયાઓનું સંયોગીકરણ છે। તો ડેનિયલ કોષની અંદર બે બીકર હતા અને બંને બીકરની અંદર બે વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા હતા। ડાબી તરફ જે બીકર હતું તેની અંદર સેડેનેસોફોર નું દ્રાવણ ભરેલું હતું અને તેની અંદર સેડેન જે ઝિંક નો સળિયો છે તે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં આપણે લીધેલો હતો। હવે ઝિંક નો સળિયો પોતે એનોડ તરીકે વર્તે છે અને એનોડ ની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે। એનોડ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને ધાતુમાંથી આયન બને છે। એનું જે રાસાયણિક સમીકરણ છે તે તમને અહીંયા આપેલું છે। ઝિંક સોલિડ તે પોતે પોતાની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે અને પોતે ઝેડન પ્લસ 2 માં પરિવર્તિત થઈ જાય, તો જે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઝિંક દ્વારા થઈ છે તે ઓક્સિડેશન પ્રક્રિયા છે। એના એની સામે જે કોપરનો વિદ્યુત ધ્રુવ છે, તો કોપરના બીકરમાં રહેલું જે દ્રાવણ છે એની અંદર Cu પ્લસ 2 આયન હાજર હશે, બરોબર। બીજા બીકરમાં કોપરનો વિદ્યુત ધ્રુવ અને તેના બીકરમાં કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધેલું છે। કોપર સલ્ફેટ ના દ્રાવણમાં Cu પ્લસ 2 આયન હાજર હોય છે કે જે ઝિંક દ્વારા ગુમાવેલા બે ઇલેક્ટ્રોન પોતે સ્વીકારી અને આયન માંથી સોલિડ માં પરિવર્તિત થઈ જશે અને કોપર જે ધાતુ હશે તે કોપરના વિદ્યુત ધ્રુવ પર તે જમા થશે, વિક્ષેપિત થશે। ચલાવો તે વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ઝિંકનું જે વજન કરેલી પટ્ટી આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લીધેલી હતી તેનું તમે ફરીવાર વજન કરશો તો તેના વજનમાં ઘટાડો થઈ ગયો જોવા મળશે। જ્યારે કોપરની વજન કરેલી પટ્ટી આપણે જે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લીધેલી હતી તેનું તમે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા પછી વજન કરશો તો તેના વજનમાં વધારો થશે। તો ઝિંકના વજનમાં થતો ઘટાડો અને કોપરના પટ્ટીના વજનમાં થતો જે વધારો છે તે રેડોક્સ પ્રક્રિયાનું જ એક ઉદાહરણ છે। હવે આ બે અર્ધ પ્રક્રિયાનું સંયોગીકરણ એટલે રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કે જે ઝિંક વિદ્યુત
તેને ઓક્સિડેશન અર્ધ ઘોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે એનોડ તરીકે ઝિંક છે અને ઝિંક પોતે ઓક્સિડેશન પ્રક્રિયા પોતાની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને કરે છે. માટે ઝિંકનો વિદ્યુત ધ્રુવ જે ઓક્સિડેશન અર્ધ ઘોષ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત રિડક્શન અર્ધ પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ પર થાય છે, જેને રિડક્શન અર્ધ ઘોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજા નંબરનું ડિકોડ છે કે જેની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ તરીકે કોપરનો સળિયો લીધેલો છે. તો કોપર પોતે ઝિંકમાંથી મેળવેલા જે બે ઇલેક્ટ્રોન મેળવી અને આયનમાંથી ધાતુમાં પરિવર્તિત થાય, તો ઇલેક્ટ્રોન મેળવવાની જે પ્રક્રિયા છે તે રિડક્શન છે. અને માટે જ કોપર સાથે સંકળાયેલો જે અર્ધ ઘોષ હશે તે રિડક્શન અર્ધ ઘોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા રેનિયલ કોષની અંદર ઝિંકનો અર્ધ કોષ અને કોપરનો અર્ધ કોષને બાહ્ય વાયર અને વોલ્ટમીટરથી જોડી અને એક સંપૂર્ણ કોષની રચના કરવામાં આવેલી છે. હવે તમને આ પ્રશ્ન થાય કે રેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષમાં ફરજિયાત ઝિંક અને કોપર જ લેવાના હોય છે? તો ના. બરોબર, તમે જુદા જુદા અર્ધ કોષ જોડીને ગેલ્વેનિક કોષની રચના કરી શકો છો. જુદા જુદા ઝિંક અને કોપરની જગ્યાએ તમે કોપર અને સિલ્વર નો પણ બે અર્ધ કોષ જોડી અને એક ગેલ્વેનિક કોષની જે રચના કરી શકો છો. અર્ધ કોષ ધાતવીય વિદ્યુત ધ્રુવ ધરાવે છે, જેને એ જ ધાતુના વિદ્યુત ધ્રુવમાં ડૂબાડેલા ધ્રુવ છે. હવે અર્ધકોષની વાત કરવામાં આવે તો ઝિંક અર્ધકોષ કોને કહેવાય? તો ઝિંકના વિદ્યુત ધ્રુવને તેના ઝિંક ક્ષારવાળા દ્રાવણમાં ડૂબાડેલું છે. અને ઝિંક ક્ષારવાળું દ્રાવણ આપણે કયું લીધું? તો ઝિંક સલ્ફેટ. ત્યારબાદ બીજા નંબરનો જે અર્ધકોષ છે તે કોપરનો અર્ધકોષ છે, કે જે કોપરના વિદ્યુત ધ્રુવને કોપરના ક્ષારવાળા દ્રાવણમાં ડૂબાડવામાં આવેલું છે. કોપરના ક્ષારવાળું દ્રાવણ કયું છે? તો કોપર સલ્ફેટ. એટલે આમ બે અર્ધકોષ અહીંયા આપણે જોયા. આ બંને અર્ધકોષને બાહ્ય વાયરની સાથે વોલ્ટમીટરથી જોડાયેલા હોય છે. આ ઉપરાંત બંને અર્ધકોષને ક્ષાર સેતુ વડે જોડવામાં આવે છે. હવે આકૃતિ તમે જોશો તો બાહ્ય વાયર વિદ્યુત ધ્રુવને બાહ્ય વાયર સાથે જોડી અને વચ્ચે વોલ્ટમીટર લગાડવામાં આવે છે. કદાચ વોલ્ટમીટર ના હોય અને સીધે સીધો વાયર પણ હોઈ શકે, પરંતુ વાયર બાહ્ય પરિપથ સાથે જોડી અને જે બીકર બે બીકરને જોડતી યુ આકારની એક નળી હશે, જે ઊંધા યુ આકારની કાચની નળી હોય છે, તેને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. ક્ષાર સેતુનો ઉપયોગ શું છે? જે તમે વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઝિંક અર્ધકોષમાં શું થાય છે, ઝિંક ધાતુમાંથી આયન બને છે, એટલે ધીમે ધીમે જે ઝિંકનું દ્રાવણ છે એમાં ઝેડન પ્લસ ની સાંદ્રતા વધતી જાય છે. અને કોપર અર્ધકોષમાં જે કોપર આયન છે તે ઝિંક દ્વારા ગુમાવેલા બે ઇલેક્ટ્રોન મેળવી અને સતત આયનમાંથી ધાતુમાં પરિવર્તિત થઈ અને જે સીયુ પ્લસ ટુ છે તે ક્યાં જમા થતો રહે છે? તો કોપરની સપાટી ઉપર. એના લીધે શું થશે? તો જે સીયુ પ્લસ ટુ ની સાંદ્રતા છે તે દ્રાવણમાં ઘટી જશે. તો એક રીતે ઝેડન પ્લસ ટુ ની સાંદ્રતા વધી ન જાય અને સીયુ પ્લસ ટુ ની સાંદ્રતા ઘટી ન જાય, તે બંને આયનોની સાંદ્રતા સમાન જળવાઈ રહે તે માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષાર સેતુની અંદર પોટેશિયમ નાઇટ્રેટ KNO3 અથવા તો જે એમોનિયમ નાઇટ્રેટ છે NH4NO3 નું દ્રાવણ ધરેલું હોય છે, કે જેનો ઉપયોગ શું છે? તો દ્રાવણમાં આયનોની સંતુલતા જાળવવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ એનોડ તરીકે જે વિદ્યુત ધ્રુવ હોય છે તેની સપાટી પર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને પોતે ધાતુમાંથી આયનમાં પરિવર્તિત થાય છે. મેં તમને સમજાવ્યું કે રેનિયલ કોષમાં ઝિંક એનોડ તરીકે લીધેલો હતો, તો ઝિંક ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી તે પોતે ઝિંક સોલિડમાંથી આયનમાં પરિવર્તિત થતો હતો. આયનમાં પરિવર્તિત થાય અને ફરજિયાત જે પોતાની બાહ્ય કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવશે.
પોતે આયનમાંથી ધાતુ બની અને વિદ્યુત ધ્રુવ પર જમા થઈ જાય. ડેનિયલ કોષમાં ઉપર પોતે કેથોડ તરીકે કાર્યરત છે. કેથોડની સપાટી ઉપર શું થઈ જાય તો ઝિંક દ્વારા ગુમાવેલા જે બે ઇલેક્ટ્રોન છે તે ઉપરના દ્રાવણમાં રહેલા Cu+ નું આયન બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડની અંદર પરિવર્તિત થઈ જાય. જેને કહેવાય આયનમાંથી ધાતુમાં ફેરફારું. અને ધાતુ બની ગયા પછી તે જમા ક્યાં થશે તો કોપરની સપાટી ઉપર તે જમા થાય છે. વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાગીય વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. મેં તમને વાત કરી કે ડેનિયલ કોષ દ્વારા વિદ્યુત કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો ઉત્પન્ન કરી શકાય છે. તો આવી રીતે તે હકીકતમાં વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ લીધેલો છે એના વચ્ચેનો તફાવત છે. તે બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે અર્ધક કોષમાં આયનોની સાંદ્રતા 1 હોય છે ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે જે અર્ધકોષની વિદ્યુત કોષ પોટેન્શિયલ જે 0 તરીકે સ્વીકારવામાં આવેલી છે, જે અર્ધકોષ બીજા અર્ધકોષ સાથે જોડી અને સંપૂર્ણ કોષ રચે છે, તો આ પ્રકારના અર્ધકોષને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવેલી છે. આ પ્રકારના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અંદર જે આયનોની સાંદ્રતા હોય છે તે એક જ હોય છે અને માટે તે સામાન્ય તાપમાને અર્ધકોષ પ્રમાણિત વિદ્યુત કોષ પોટેન્શિયલનું જે મૂલ્ય છે તે 0 તરીકે સ્વીકારેલું છે. એનું ઉદાહરણ છે હાઇડ્રોજનનો અર્ધકોષ વિદ્યુત પોટેન્શિયલ. જ્યારે બંને કોષ રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે તે ઋણ વિદ્યુત ધ્રુવથી ધન વિદ્યુત ધ્રુવ તરફ દોરે છે. તમે આ તમારી ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપેલી છે એમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ લખેલો છે, તે હકીકતમાં ઉપર માઇનસની ZN ઉપર માઇનસની સાઇન અને કોપર ઉપર પ્લસની સાઇન છે. તે શું દર્શાવે છે કે ડેનિયલ કોષની અંદર જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તે ઝિંકથી કોપર તરફ છે. જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. તે જ આકૃતિની અંદર તમને નીચેની તરફ કોપરથી ઝિંક તરફ જે વિદ્યુતનું વહન છે તે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ જાય, ઋણ વિદ્યુત ધ્રુવથી ધન વિદ્યુત તરફ જાય, જ્યારે વિદ્યુત પ્રવાહ છે તે કોપરથી ઝિંક તરફ જશે. કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત એટલે કોષ પોટેન્શિયલ અને તેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ટૂંકમાં EMF તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેનું સૂત્ર કોષ પોટેન્શિયલ E સેલ બરાબર E રાઇટ માઇનસ E લેફ્ટ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે રાઇટ બાજુ હંમેશા કેથોડ જે છે ઋણ કેથોડ એટલે ડેનિયલ કોષમાં કોપર બરાબર, એટલે હંમેશા જે જમણી તરફનો અર્ધકોષ હોય તે કેથોડ હોય છે અને ડાબી તરફનો જે અર્ધકોષ હોય તે એનોડ હોય છે. એટલે સૂત્ર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ કરશો તો પણ ચાલશે. ચલાવ્યો એટલે કે કેથોડમાંથી એનોડનો જે કોષ પોટેન્શિયલ છે તે માઇનસ કરશો એટલે સંપૂર્ણ જે કોષનો કોષ પોટેન્શિયલ છે તે મળી જશે. અત્યારે આપણે એક ઉદાહરણ દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ડેનિયલ કોષની અંદર તો ઝિંક છે તે એનોડ તરીકે અને કોપર છે તે પોતે કેથોડ તરીકે વર્તે છે બરાબર. હવે એક બીજું ઉદાહરણ લઈ અને આપણે
જે વિદ્યુત રાસાયણિક કોષ છે તેના વિશેની માહિતી મેળવીએ. બીજો એક કોષ લીધેલો છે, સૌ પ્રથમ એની જે રેડોક્સ પ્રક્રિયા છે તે જુઓ કે સીયુ સોલિડ 2Ag પ્લસ સીયુ પ્લસ 2 અને 2Ag સોલિડ. આનો મતલબ એવો થાય કે સીયુ સોલિડ છે તે પોતે એનોડ તરીકે છે, સીયુ સોલિડ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, એજી પ્લસ છે તે પોતે કેથોડ તરીકે છે, એજી નો સળિયો કેથોડ તરીકે છે અને એજી પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. અને સીયુ માં થતો ફેરફાર જો સીયુ સોલિડ સીયુ પ્લસ માં પરિવર્તિત થાય, એનો મતલબ કે સીયુ પોતાની બાહ્યતમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે સોલિડ માંથી ધાતુ માંથી પોતે આયન માં પરિવર્તિત થઈ જાય છે. અને 2Ag પ્લસ કન્વર્ટ ઇન્ટુ 2Ag સોલિડ. આનો મતલબ એવો થાય કે ધાતુ આયન માંથી એજી ના જે બે આયન છે તે બે ઇલેક્ટ્રોન મેળવી અને પોતે ધાતુમાં પરિવર્તિત થાય છે. બરાબર, એટલે કે કોપરનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે છે, સિલ્વરનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે છે. કોપરની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે કે જેમાં કોપર પોતે બે ઇલેક્ટ્રોન ગુમાવી ધાતુમાંથી આયનમાં પરિવર્તિત થાય છે અને સિલ્વરનો સળિયો કે જે કેથોડ તરીકે છે તેની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, કોપર દ્વારા ગુમાવેલા બે ઇલેક્ટ્રોન પોતે મેળવી અને આયનમાંથી ધાતુમાં પરિવર્તિત થાય છે. તો બંને ઉપર થતી જે રાસાયણિક પ્રક્રિયા છે, કેથોડ ઉપર થતી રિડક્શન પ્રક્રિયા કે જેમાં સિલ્વરના બે આયન પોતે બે ઇલેક્ટ્રોન સ્વીકારે અને ધાતુમાં પરિવર્તિત થઈ જાય છે, એટલે સમીકરણ 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને માટે 2Ag સોલિડ બની ગયું છે. એનોડ, એનોડની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થશે કે જેમાં કોપર સોલિડ કોપર પોતાની બાહ્યતમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને Cu+2 ની અંદર પરિવર્તિત થઈ જશે. ચાલો, એટલે આવી રીતે જુદા જુદા બે અર્ધ કોષ જોડીને તમે ગેલ્વેનિક કોષ બનાવી શકો છો. પેલો આપણે ગેલ્વેનિક કોષ ઝીંક અને કોપર જોયો અને બીજો જે ગેલ્વેનિક કોષ છે તે કોપર અને સિલ્વર જોયો. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે હંમેશા સંપૂર્ણ કોષ હોય તેને લખવા માટેની એક પદ્ધતિ છે, તે તમારે અત્યારે ધ્યાનમાં રાખવાની છે કે એનોડ તરીકે જે પણ હશે તે વિદ્યુત ધ્રુવ અને તેના વિદ્યુત વિભાજિત દ્રાવણને ડાબી તરફ લખવાનું છે. કેથોડ તરીકે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ જે પણ હશે તેને જમણી તરફ લખવાનું છે. જો ક્ષાર ક્ષેત્રનો તમે ઉપયોગ કરેલો હશે ડેનિયલ ગેલ્વેનિક કોષની અંદર તો બરાબર વચ્ચેના વચ્ચે આજે બે એરો દેખાઈએ તો બે એરો કરવાના રહેશે જો ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કરો તો. ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ ના કરો તો વચ્ચે એક જ એરો તમારે લગાવવાનો રહેશે. ચાલો, તો અહીંયા જે સિલ્વર અને કોપર અને સિલ્વરનો ડેનિયલ કોષ છે તેને આવી રીતે લખી શકાય, સીયુ સોલિડ ને સીયુ પ્લસ ટુ વાળા દ્રાવણની અંદર રાખેલો છે. આ થઈ ગયો અર્ધ કોષ. વચ્ચે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કર્યો છે માટે ડબલ એરો આપેલા છે. એજી એજી સોલિડ ને એજી વિદ્યુત ધ્રુવ ને એજી પ્લસ ના વિદ્યુતીય દ્રાવણની અંદર ઉભાડવામાં આવેલો છે. આ થઈ ગયો બીજો અર્ધ કોષ. બંને અર્ધ કોષ આ એનોડ તરીકે વર્તે છે, આ કેથોડ તરીકે વર્તે છે અને વચ્ચે ડબલ એરો છે કે જેને બંનેને ક્ષાર ક્ષેત્ર વડે જોડેલા છે. હવે આ જે કોષ પોટેન્શિયલ છે, આ જે ડેનિયલ કોષ છે તેનો કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર શું હતું? E બરાબર E રાઇટ માઇનસ E લેફ્ટ. એટલે તમે વિચાર કરો રાઇટ તરીકે કોણ છે તો કેથોડ અને લેફ્ટ તરીકે કોણ છે તો એનોડ. તો E બરાબર E અહીંયા શું છે તો કેથોડ એજી પ્લસ ઓબ્લિક એજી માઇનસ સીયુ પ્લસ ટુ સી. એટલે કે જે સિલ્વરનો કોષ પોટેન્શિયલ હશે એમાંથી તમે કોપરનો કોષ પોટેન્શિયલ માઇનસ કરશો તો સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષનો જે કોષ પોટેન્શિયલ ઈ સેલ છે તે તમે મેળવી શકશો. ચાલો,
હવે તમને વિદ્યુત રાસાયણિક કોષ સમજાઈ ગયો હશે, જુદા જુદા પ્રકારના બે હર્ડ કોષ જોડી અને કેવી રીતે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકાય, આ ઉપરાંત એને લખવા માટે બી જે આ પ્રોસેસ છે તે પણ તમારે સમજવાની છે, કેમ કે હવે પછી આ બધી વસ્તુ રિપીટ નહીં થાય. એટલે લખવાની પ્રોસેસ એકવાર સમજી લેજો, તમને હવે બધી ખ્યાલ હોવો જોઈએ. ખરાબ ઓકે. એના પછીનો હવે ટોપિક છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મહત્વ, તે હવે આપણે પછીના લેક્ચરમાં